નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં દરેક વિષયના દરેક એકમની પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ પાંચ આસપાસ તેમાં પાઠ છે ઓગણીસમો બીજ કહે છે ખેડૂતની વાર્તા પ્રશ્ન પહેલો છે ઉંબાળિયું કેવી રીતે બનાવવામાં આવે છે તો જવાબ છે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને શાકને પકવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ માત્ર તમારી સમજ માટે છે ને કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે જ મારા વિડીયોનો ઉપયોગ કરજો તો બીજો પ્રશ્ન છે તમે કયા કયા બીજને ઓળખો છો ને તેના નામ લખો હું મકાઈ જુવાર ઘઉં ચણા વાલ વટાણા તુવેર ભીંડા ચીભડા કારેલા બાજરી સૂર્યમુખી ગુલમોહર મગફળી વગેરે જેવા બીજને ઓળખું છું બીજું છે તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરી ને કઈ કઈ વસ્તુ બને છે મારા ઘરે અનાજ અને કઠોળ ભેગા કરીને ખીચડી દાળ ઢોકળી દાળ વડા ઢોકળા વગેરે બનાવવામાં આવે છે ચોથું છે તમારા ઘરે બાફીને શેકીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે તો શેકીને રોટલા રોટલી પાપડ ખાખરા સિંગ અને ભજ ભૂંજીયા બાફીને ભાત ઢોકળા ઈડલી ને ખમણ તળીને પૂરી કચોરી સમોસા ભજીયા અને પાતરા ત્યાર પછી પાંચ નંબરનો પ્રશ્ન છે આપણે ભોજનનો બગાડ કરીએ છીએ તો તેમાં કયા કયા લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ આપણે ભોજનનો બગાડ કરીએ છીએ તો અનાજ ઉગાડનાર ખેડૂત રસોઈ બનાવનાર રસોઈઓ અનાજની લેવેજ કરનાર અનાજની દુકાન ચલાવનાર અનાજને સાફસૂફ કરનાર લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ તફાવત આપો રાસાયણિક ખાતરની ખેતી અને સજીવ ખેતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં મુદ્દાઓ લખેલા છે ખેતરમાં પાકને તરત જ પોષક તત્વો મળે છે રાસાયણિક ખાતરમાં ખેતીમાં ઉત્પાદન સારું થાય છે ખેડૂતની આવકમાં વધારો થાય છે વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ ઘટે છે આ પાકોને ઉપયોગમાં લેવાથી લાંબા ગાળે નુકસાન થાય છે અને એ જ રીતે સજીવ ખેતીના પણ મુદ્દાઓ એની આપેલા છે તમે પણ તપાસી લેજો પ્રશ્ન ત્રીજો એના પ્રશ્નો છે પહેલો ખેતરમાં ઉગાડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ લખી જ દીધેલું હશે તે તપાસવા માટે ઉપયોગ કરતા હોય તો ચેક કરી લઈએ આપણે અનાજને કાપવામાં આવે છે તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે તેને સાફ કરીને ઘરે સાચવીને મૂકવામાં આવે છે ત્યારબાદ જરૂર મુજબ રોડ દળીને રોટલી બનાવવામાં આવે છે બીજું છે ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે ખેડૂત આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ શાકભાજી ફળો વગેરે જ્યારે પકવીને આપે છે ત્રીજું છે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક શાકભાજીના નામ મારા વિસ્તારની અંદર ઘઉં બાજરી મગફળી કપાસ જુવાર મકાઈ ચણા અને જીરું શાકભાજીમાં રીંગણ ટામેટા દૂધી કારેલા કોબીજ અને ગાજર ચોથું છે કોઈ એક પાકનું ઉદાહરણ લઈને તેને વાવવાની કઈ લઈ પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાન લખવાના છે તો મકાઈ લઈ લઈએ જમીન ખેડીને તૈયાર કરવી દાણા વાવવા પાણી પાવવું નીંદામણ દૂર કરવું ખાતર નાખવું પાક તૈયાર થાય એટલે લણણી કરવી ત્યાર પછી જૂના જમાનાના સાધનોને હાલના સાધનોનો અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે પણ તપાસી લેજો ત્યાર પછી ઉદાહરણ મુજબ તે પૈકી એક સાધન વિશે લખવાનું તો હળ લઈ લઈએ આપણે લાંબા લાકડાના છેડે સાથે જોડીને લોખંડના અણીદાર દાતાને હળ સાથે બાંધીને જમીન ખેડવા માટે તૈયાર કરવામાં આવે છે જમીનને ઊંડે સુધી ખેડ કરવા ખૂબ ઉપયોગી થાય છે આ જૂની પદ્ધતિથી ખેતી ખેડવાનું ઓજાર છે ખેતીના ઉપયોગમાં લેવાતા કોઈ પણ ચાર સાધનોના ચિત્ર દોરવાના છે અથવા ચોંટાડવાના છે વિદ્યાર્થી મિત્રો તમે એ કરી દેજો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને બીજું હજી સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને એ નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું વીસ નંબરના પાઠની અંદર